हेलो, नम्रता सोमवार बी ए सेमेस्टर 5 अर्थशास्त्र पेपर नंबर 15 आर्थिक विचारों इतिहास एक तेनी अंदर अपने गया लेक्चर में श्रम विभाजन महत्व विषय की चर्चा करेली थी। आज आप मूल्य के एडम स्मिथ मते जो मूल्य विषय की चर्चा करवामां आवी छे तेना विषे आज आप जोवानुं छे। तो तेनी अंदर एडम स्मिथ मूल्य सिद्धांत घणा समय सुधी अमल में रह्यो हतो। वोल्ड्रास जेम्स मैनेजर ना जे पुस्तकों प्रकाशित थया पछी तेनी उपयोगिता ओछी थई गई। तेना मूल्यना सिद्धांतनी मुख्य मुद्दाओनी नीचे प्रमाणेनी आपणे चर्चा करवानी छे। तो तेमां एडम स्मिथे उपयोगिता मूल्य अने विनिमय मूल्य वच्चेनो भेद छे ए स्पष्ट पाड्यो छे। अने उपयोगिता मूल्य वस्तुनी उपयोगिता साथे संबंध धरावे छे। तो विनिमय मूल्य वस्तु में रहेली खरीद शक्ति साथ संबंध धरावत जवा मळे छे। एटले कि एडम स्मिथे बे मूल्य नक्की कर्युं छे, एक उपयोगिता मूल्य अने बीजू छे विनिमय माटेनो मूल्य। ए बे वच्चेनो तफावत एने रजू कर्यो के उपयोगिता मूल्य एटले शुं कहेवाय अने विनिमय मूल्य एटले शुं के। उपयोगिता मूल्य एटले एम कीधुं के वस्तुनी जे उपयोगिता रहेली छे तेनी साथे तेनो संबंध जोवा मळेलो छे। अने विनिमयनो मूल्य केवी रीते नक्की थशे, तो वस्तुमां जे खरीद शक्ति रहेली छे तेनी साथे संबंध धरावता जोवा मळे छे। તેથી તે કહે છે કે અમુક ઉપયોગી વસ્તુઓનું વિનિમય મૂલ્ય હોતું નથી, કે અમુક આપણા જીવનમાં જે અમુક વસ્તુ એવી છે કે એનું વિનિમય મૂલ્ય છે એ શૂન્ય જોવા મળતું હોય છે। તો એવું કેવી આવે કે પાણી છે, તો બીજી કેટલીક વસ્તુ એવી છે કે જે વિનિમયનું મૂલ્ય છે એ ઘણું હોતું હોય છે, પરંતુ ઉપયોગિતા મૂલ્ય છે એ ઓછું હોય। જેમ કે સોનું, હીરા, ઝવેરાત એ બધી વસ્તુ છે એનું કેવું છે, ઉપયોગિતા મૂલ્ય વધુ છે અને વિનિમય મૂલ્ય છે એ ઘણું ઓછું જોવા મળતું હોય। એટલે કે વિરોધાભાસ પાછળથી સીમાંત દૃષ્ટિકોણના ખ્યાલને જન્મ આપ્યો હોય તેવું એડમ સ્મિથના મૂલ્યની અંદર એને દર્શાવેલું છે। પછી આવે છે કે એડમ સ્મિથના મૂલ્યના અભ્યાસની હકીકત માટે જણાવ્યો છે કે તેમાં મૂલ્ય માટે મોટા પ્રમાણમાં શા માટે ફેરફાર થાય છે તે તેણે દર્શાવ્યું છે, અને તેની અંદર માંગ અને પુરવઠામાં ફેરફાર થવાથી તેમાં બજાર મૂલ્ય સ્થિર રહેતું નથી। એટલે કે માંગ અને પુરવઠાની અંદર જો વધારો ઘટાડો જોવા મળતો હોય તો તેની સાથે આપણે બજારનું મૂલ્ય છે એ સ્થિર ધારી શકતા નથી। ક્યારેક માંગ વધી જતી હોય, ક્યારેક પુરવઠો વધી જતો હોય, ક્યારેક માંગ અને પુરવઠો બંનેમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે, એટલે આને કારણે આપણે બજારનું મૂલ્ય છે એ સ્થિર કરી શકતા નથી હોતા। પછી આવે છે કે એડમ સ્મિથે એક પ્રાકૃતિક મૂલ્ય ધારણા કરી છે કે આ પ્રાકૃતિક મૂલ્યની આસપાસ બજારનું મૂલ્ય છે એ નક્કી થતું હોય છે, પરંતુ બજાર મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે તેના બાબત માટે સ્મિથે સ્પષ્ટ ન કરતા તેઓ બે વિચારો રજૂ કરે છે કે પ્રાકૃતિક મૂલ્ય છે એની ધારણા કરવામાં જ ખાલી આવેલી છે, પરંતુ પ્રાકૃતિક મૂલ્ય દ્વારા કેમ આપણે બજારનું મૂલ્ય નક્કી કરવું એ હજી સુધી એડમ સ્મિથ સ્પષ્ટ કરી શક્યા નથી, પણ તેના માટેના બે બાબતોમાં વિચારો છે એ રજૂ કર્યા છે। પહેલો વિચાર એવો છે કે શ્રમ એ જ મૂલ્યનો એકમાત્ર સર્જક છે અને માપદંડ છે, એટલે કે કોઈ વસ્તુનું વાસ્તવિક મૂલ્ય તે વસ્તુ બનાવવા પાછળનું ખર્ચેલો શ્રમ છે। આનાથી કહી શકાય કે વસ્તુના ઉત્પાદનમાં જેટલા પ્રમાણમાં શ્રમ ખર્ચાયો હોય તેટલા પ્રમાણમાં બીજી વસ્તુ સાથે છે વિનિમય કરવામાં આવતો હોય છે। મૂલ્યનો આ સિદ્ધાંત શ્રમ સિદ્ધાંત છે જેનો કાર્લ માર્ક્સ દ્વારા મૂડીવાદની ટીકાઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે જે આ સિદ્ધાંત એને રજૂ કર્યો એની અંદર જે બે વિચારો રજૂ કર્યા એની અંદર એને શું કીધું કે શ્રમનું મૂલ્ય એકમાત્ર સર્જક છે, કે શ્રમ દ્વારા તમે વસ્તુનું ઉત્પાદન છે એ કરી શકો છો, શ્રમ વગર તમે વસ્તુનું ઉત્પાદન છે એ કરી શકતા નથી હોતા, એટલે એટલા માટે એને ખર્ચમાં જે વાસ્તવિક મૂલ્ય દર્શાવવું હોય અને વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ તમને લાગે છે અથવા જે શ્રમ વપરાયેલો છે, માનવ શ્રમ વપરાયેલો છે, તેના માપદંડ દ્વારા એનું પ્રમાણ છે નક્કી કરવામાં આવતું હોય કે વસ્તુ આપણે કેટલા પ્રમાણમાં એને ભાવ રાખવો અથવા એની ખરીદી કરવી, તો એનું પ્રમાણ એનું મૂલ્ય છે તેના દ્વારા નક્કી કરવામાં આવતું હોય। પછી આવે છે બીજી બાબત એને એ કીધી કે વસ્તુનું વાસ્તવિક મૂલ્ય તેનું ઉત્પાદન કરવામાં થયેલા ખર્ચ બરાબર કરવામાં આવે છે, કે વાસ્તવિક મૂલ્ય છે એનું ખર્ચનું પ્રમાણ કેવી રીતે નક્કી કરવામાં આવે, તો એની અંદર મૂલ્ય બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ
આટલી વસ્તુ એના મૂલ્યમાં છે એ નક્કી કરવામાં આવતું હોય કે કેમ કે ભાડું કેટલું થશે, પછી વેતન આપણે ચૂકવવાનું હોય અને વ્યાજ, તો સાથે સાથે મૂલ્ય પણ આ રીતે નક્કી કરવામાં આવતું હોય છે. મૂલ્યનો આ સિદ્ધાંત ઉત્પાદન ખર્ચના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવતો હોય કે મૂલ્યનો જે સિદ્ધાંત છે એટલે કે ભાડાની અંદર જે વસ્તુનું જે મૂલ્ય નક્કી કરવામાં આવે છે એના ખર્ચ બરાબર થાય તો એ પ્રમાણે આપણે નાણાંનું મૂલ્ય છે એ ચૂકવણી કરતા હોય છે. એટલે એડમ સ્મિથના મતે એ બાબત છે એને રજૂ કરેલી છે. પછી આવે છે સ્મિથના ઉપરોક્ત બે જે સિદ્ધાંતો કયા કયા વધુ ઉપયોગ અને યોગ્ય છે તેનો નિર્ણય છે લઈ શક્યા નથી. આથી બંને સિદ્ધાંતો તેણે રજૂ કર્યા છે. સ્મિથના મૂલ્યના શ્રમની સિદ્ધાંતની ખામીઓ વાકેફ હતા અને તે જાણતા હતા કે શ્રમની ગુણવત્તાની ભિન્નતાને કારણે શ્રમના પ્રમાણને માપવું મુશ્કેલ છે. આથી તે મૂલ્યના શ્રમને સિદ્ધાંતને બદલે મૂલ્યના ઉત્પાદનના ખર્ચના સિદ્ધાંતને પ્રત્યે પક્ષપાત ધરાવતા જોવા મળે છે. એટલે કે જે ઉપરના બે જે સિદ્ધાંત એને આપેલા છે તેની અંગે યોગ્ય નિર્ણય લઈ શક્યા નથી, કારણ કે એની સમજૂતી છે સિદ્ધાંતો દ્વારા રજૂ કરી છે ખાલી. એટલે શ્રમની અંદર જે સિદ્ધાંતો છે એની ખામી તો ઘણી બધી છે, પરંતુ શ્રમ કેટલા ભાગમાં વેચાય છે અને શ્રમનું પ્રમાણ કેવી રીતે લેવું હોય હજી સુધી સ્મિતે છે એ જાણી શક્યા નથી. પરંતુ એને ખાલી શ્રમના સિદ્ધાંતની અંદર મૂલ્યના ઉત્પાદન દ્વારા જે પક્ષપાત ધરાવે છે તેની બાબતને એની અંદર રજૂ કરેલી છે. પછીની બાબતમાં એ કહે છે કે મૂલ્યનો જે ઉત્પાદન ખર્ચનો સિદ્ધાંત છે એ અપૂર્ણ છે. આ સિદ્ધાંત પ્રમાણે વસ્તુની કિંમત ઉત્પાદનના સાધનોની સેવા કિંમતો દ્વારા નક્કી થાય છે, પરંતુ ઉત્પાદનના સાધનોની સેવાની કિંમત એટલે કે ભાડું, વ્યાજ, વેતન વગેરે કેવી રીતે નક્કી થાય છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. એટલે કે જે મૂલ્યનું ઉત્પાદન પાછળ ખર્ચ થાય છે એ વાત સાચી છે, પણ તેની અંદર જે સાધનો છે એની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ હજી સુધી એની અંદર ચર્ચા કરવામાં આવેલી નથી. પણ એની અંદર ભાડું ચૂકવવું પડે, વ્યાજ ચૂકવવું પડે, વેતન ચૂકવવું પડે, એ કેવી રીતે ચૂકવવામાં આવે છે હજી સુધી એની સ્પષ્ટતા એડમ સ્મિથના આ સિદ્ધાંતના મૂલ્યની અંદર એને કરવામાં આવેલી નથી. પરિણામે વસ્તુના કિંમત નિર્ધારણમાં ઈસ 21 ચક્ર છે એ સર્જાય છે અને જેને માત્ર સામાન્ય સંતુલનની ધારણા દ્વારા જ તોડી નખાય છે. સામાન્ય સંતુલનના વિશ્લેષણમાં એવી રજૂઆત કરવામાં આવે છે કે વસ્તુઓનું મૂલ્ય અને તેના ઉત્પાદન મૂલ્ય કરતાં સાધનોનું પરસ્પર નિર્ભર રહે છે અને સાથે સાથે તે નક્કી કરવામાં આવતું હોય છે. એટલે કે આ જે બાબત હતી જે એડમ સ્મિથના મૂલ્યની કે ઉપયોગિતા મૂલ્ય શું છે અને વિનિમયનું મૂલ્ય શું છે તેના દ્વારા એનું મૂલ્યનું માપ નક્કી કરવામાં આવે છે કે કઈ વસ્તુ છે એ આપણે ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે, કઈ વસ્તુ છે એ વિનિમયના મૂલ્ય તરીકે આપણે ધરાવી છે, બે વચ્ચેનો સ્પષ્ટ છે એને રજૂ કરેલું જોવા મળ્યો હતો. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે તે કરવેરાના સિદ્ધાંતો. તો વેલ્થ ઓફ નેશન દ્વારા જે 5 ભાગમાં રાજ્યની આવક વિશે ચર્ચા કરવામાં આવી છે તેમાં રાજ્યને પોતાની જવાબદારી કરવા માટે આવકની જરૂર પડે છે. રાજ્યની આવકના માત્ર 2 સાધનો છે, એક રાજ્યનો ખજાનો, જમીન અને મૂડી અને કરવેરા. આ 2 બાબત દ્વારા આપણે રાજ્યનો વિકાસ છે એ કરી શકીએ છીએ, રાજ્યની જવાબદારી છે આપણે લઈ શકીએ છીએ. એટલે વેલ્થ ઓફ નેશનની અંદર જે 5 ભાગ પાડવામાં આવ્યા કે રાજ્ય છે એ પોતાની આવક છે ક્યાંથી મેળવશે, તો એક રાજ્ય પાસે જે ખજાનો છે તેમાંથી, રાજ્યની જે જમીન છે એમાંથી અને મૂડી, અને એક મેઇન રસ્તો છે તે કરવેરા. એટલે આટલામાંથી રાજ્ય છે એ કરવેરા છે એ આપણે જોતા હોય છે. અને રાજ્યની મેઇન આવક છે એ શું છે કે કરવેરા ઉપરથી આપણે રાજ્યની આવક છે એ મેળવી શકીએ છીએ અને એમાં વધારો કરી શકીએ છીએ. એટલે એની અંદર એને 4 બાબતો દર્શાવ્યા, કરવેરાના 4 સિદ્ધાંતો આપેલા છે કે જે નીચે પ્રમાણે છે આપણે જોઈએ. તો પહેલો આવશે સમાનતાનો સિદ્ધાંત. તો સમાનતા શું છે કે આ સિદ્ધાંત પ્રમાણે રાજ્યએ પોતાના કાર્યોનું સંચાલન કરવા માટે દરેક નાગરિક પાસેથી તેની શક્તિ પ્રમાણે કર વસૂલ કરવો જોઈએ. દરેકની પાસે તેની શક્તિ પ્રમાણે કર વસૂલ કરવામાં આવે તો તેને સમાનતાના સિદ્ધાંતનું પાલન કર્યું તેમ કહેવામાં આવે છે. એટલે કે સમાનતાનો સિદ્ધાંતની અંદર શું છે કે તમે કરવેરા જે લેવામાં આવે છે એ કરવેરાનું માળખું તૈયાર કરી
જે લોકોની જેટલી આવક હોય એ પ્રમાણે આપણે કરવેરા છે એ લેવાના રહેતા હોય. એટલા નાગરિક પાસેથી આપણે કરવેરા લેવાના હોય. કોઈની લાખો કરોડોમાં આવક હોય અને એની પાસેથી ઓછા કરવેરા લેવામાં આવે, અને જેની પાસે પૈસા નથી, આવક મર્યાદાની બહારમાં આવે છે, હજી સુધી એ આવક ટેક્સ કોઈ નીલ બતાવતા હોય, છતાં તમે એની પાસેથી આવક વેરા લ્યો છો, તો એને યોગ્ય પ્રમાણમાં કરમાળખું છે એ બનાવ્યું ગણાતું નથી હોતું. કારણ કે તેમાં કરવેરાના જે સિદ્ધાંતો છે તેની અંદર યોગ્ય કામ કરતા નથી, એમાં સમાનતા જોવા મળતી નથી. એટલે જેટલી આવક છે એ પ્રમાણે કરવેરા ભરવાના રહેતા હોય છે, કે જે લોકોની વધુ આવક છે, વાર્ષિક આવક વધુ છે એની પાસેથી વધુ કરવેરો, જેની પાસે વાર્ષિક આવક ઓછી છે તો એની પાસેથી ઓછો કરવેરા. તો એ સમાનતા દ્વારા આપણે કર વસૂલ છે એ કરવામાં આવતા હોય છે. પછી આવે છે નિશ્ચિતતાનો સિદ્ધાંત, કે દરેક વ્યક્તિએ જે કર ભરવાનો છે તેની રકમ છે નિશ્ચિત હોવી જોઈએ. કર ભરનારના સમય અને તેની રીત બાબતમાં નિશ્ચિતતા હોવી જરૂરી છે, કે આપણે નક્કી પહેલેથી જ નક્કી કરી લેવાનું હોય સરકાર માટે, કે જે લોકોની જેટલી આવક છે એ પ્રમાણે એનું માળખું તૈયાર કરી અને એને એટલી આવક છે એ ચૂકવવાની રહેતી હોય. આપણે કરવેરાના માળખામાં જોઈએ તો 5% થી 10%, 20%, 30% એવી રીતે માળખું છે એ બનાવવામાં આવેલું છે. તો જેટલીથી જે લોકોની આવક હોય એ પ્રમાણે એ લોકોને ટેક્સ છે એ ભરવાનો રહેતો હોય છે. અત્યારે આવક મર્યાદા છે એ 2.5 લાખ સુધીની છે, તો 2.5 લાખથી લઈને 5 લાખ સુધીની જેની આવક થતી હોય વર્ષની, તો એ લોકોને 5% છે એ ટેક્સ ભરવાનો રહેતો. તો એ નિશ્ચિત પ્રમાણ દર્શાવી દીધું કે આટલેથી આટલી જેની આવક હોય એને 8% વ્યાજ છે એ ભરવાનો રહેશે. પછી એનું કર માળખું બનાવવામાં આવે કે ભાઈ કેટલા તારીખની અંદર તમારે પૈસા છે એ ચૂકવી દેવાના રહેતા હોય, અને કેવી રીતે તમારે પૈસા છે એ આપી દેવાના, કેટલી તારીખ સુધીમાં. પછી આવે છે સગવડતાનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત મુજબ કરવેરા એવી કર નાખવો જોઈએ કે તે એવી રીતે આવે કે તથા તે એવો કર વસૂલ કરવો જોઈએ કે જેથી કર ચૂકવવામાં ઓછેમાં ઓછી અગવડ પડે, એટલે કે કરવેરાની વસૂલાતમાં સગવડતાનો સિદ્ધાંત છે એ કામ કરે, કે ભાઈ ટેક્સ ભરવાવાળા માટે લોકોએ એવું સગવડતા પૂરી પાડવી જોઈએ કે તે લોકો છે આસાનીથી ટેક્સ ભરી શકે, અમુક સમયમાં વસૂલ કરી શકે, તો એ પ્રમાણે સગવડતા છે એ કામ કરે, અને વ્યક્તિને જે કર ચૂકવવાનું છે તેની અંદર ઓછામાં ઓછી અગવડતા પડે, મુશ્કેલીઓ ઓછી પડે તે બાબત પ્રમાણે આપણે સગવડતાનો સિદ્ધાંત દ્વારા આપણે કરવેરા છે એ રાજ્ય દ્વારા કરવેરાના સિદ્ધાંતમાં એને દર્શાવ્યું છે. પછી આવે છે કરકસરનો સિદ્ધાંત. તો એની અંદર આ સિદ્ધાંત મુજબ કર વસૂલ કરવાની એવી હોવી જોઈએ કે જેથી રાજ્યની તિજોરીની કર ની જે આવક આવે છે તે કરદાતાઓની કરમાં જે રકમ ચૂકવે છે અને તેની વચ્ચે ઓછામાં ઓછો તફાવત હોવો જોઈએ. જેટલી રકમ કરદાતા પાસેથી વસૂલ થાય છે તેનો વધુમાં વધુ ભાગ સરકારની તિજોરીમાં જમા થવો જોઈએ. આમ ત્યારે જ કર વસૂલાત ખૂબ કરકસર ભરેલી રીત છે એ ગણાતી જોવા મળે છે. એટલે કે આ સિદ્ધાંતમાં કર વસૂલ કરવાની એવી રીત હોવી જોઈએ કે રાજ્યની તિજોરીમાં આવક છે એ વધુ ને વધુ આવે અને ઓછામાં ઓછો કર રકમ છે એ ચૂકવવાની રહેતી હોય. જેટલી કરદાતા વધુ રકમ ચૂકવે છે તેટલી જ રકમ છે એ સરકારની તિજોરીમાં જમા થવી જોઈએ, તો જ તમે એનો ઉપયોગ છે કરકસર ભરેલો ગણાતો હોય, નકર કરકસર ભરેલો ગણાતો તો નથી. એટલે એટલા માટેની કરકસરના સિદ્ધાંતની અંદર આ બાબત છે એની કામ કરે છે, કે જે આવક થાય છે, જે રાજ્ય સરકારને કરવેરાની આવક થાય છે એ એને તરત ચૂકવી દેવાની રહેતી હોય. પછી સ્મિથના મતે આ છેવટે ભાડા, વેતન અને નફામાં જ આપવી જોઈએ, પરંતુ તેવામાંથી ભાડા અને કર નાખવાના હિમાયતી, કારણ કે જ્યારે વ્યાજ અને નફા પરના કરનો બોજો ઉપભોક્તા ઉઠાવવો પડે, પરંતુ ભાડાનો કર બોજો છે ઉપભોક્તાને ન પડતા જમીનદારો પર પડે છે, અને તે યોગ્ય કહેવાય. સ્મિથના કરના સિદ્ધાંતની આ ટીકા થયેલી છે અને તેમાં બિનદખલગીરી નીતિનો વિક્ષેપ છે ઊભો કરવામાં આવેલો છે. એટલે આટલી બાબતોથી આપણે ના મૂલ્યના સિદ્ધાંતની ચર્ચા કરી અને કરવેરાના સિદ્ધાંતોની ચર્ચા કરી. આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વેર પદ્ધતિયુક્ત અર્થતંત્ર છે તેના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.